મશીન લાવ્યો તો મશીનથી મને મગજમાં એટલી બધી કંટાળો આવી ગયો કે મને સાંભળવાનું બંધ થઈ ગયું મારું. અમારા જમાઈ ખરા એને એમણે મને આજે 3-4 દિવસ પહેલાં ફોન કર્યો કે બાપુ તમે ક્યારે અમદાવાદ આવવાના છો. મેં કીધું મારે હવે આસપાસમાં આવવાની તૈયારી છે. તો કે આવો એવા તરત મને મળજો. મેં કીધું શું કામ છે? એટલે કે મારે તમારું કામ છે. મેં કીધું પણ બોલો ને મારું કામ. એટલે મેં કીધું કંઈ અંગત કામ હશે. એટલે કે ના મારે તમારા કાન માટે કામ છે. મેં કીધું મારા કાનમાં તો કશું નથી, શું થયું? એટલે કે નહીં તમે સાંભળતા નથી, મારે તમને સાંભળતા કરવા છે. તો મેં કીધું ચલો હું આવું, બીજું શું થાય. આનંદ છે તમારા આ મુલાકાતથી મને એટલો આનંદ થયો છે કે મને એમ થાય છે કે અમારા એક બીજા સંત છે એમને દવાઓ કરી, એ દવાઓના કારણે એમના કાન બંધ થઈ ગયા, અત્યારે બિલકુલ સાંભળતા નથી, એમને સ્લેટ પેન રાખવી પડે, આપણે કંઈ કહેવું હોય ને એમનું આપણે લખી નાખવું પડે પછી એ સાંભળે. જુઓ આપ મારી તો પોતાનું ભગવાનને એ જ પ્રાર્થના છે કે અહીંયા આગળ જે લોકો કાનથી સાંભળતા નથી, કાનમાં એમને જે કંઈ તકલીફ હોય એ બધી તકલીફ અહીંયા દૂર થાય છે, દવાઓથી થાય છે, કોઈ પણ જાતના ઓપરેશન નહીં, કોઈ પણ જાતની બીજી ટ્રીટમેન્ટ નહીં કે કોઈ જાતનું મશીન બીજું નહીં. આ રીતે આ જે મારી ટ્રીટમેન્ટ થઈ અત્યારે એ ટ્રીટમેન્ટથી હું અત્યારે એટલો બધો ખુશ છું કે હું આજે હવે પછી જ્યારે ઘેર જઈશ મારા પોતાના મંદિરે ત્યારે ત્યાં આગળ અમારા જે મારા સંત મારા ધર્મપત્ની છે એ તો આટલું જાણીને ખુશ થઈ જશે, કારણ કે એમને ઘણું જોરથી બોલવું પડતું. સતીશભાઈ મન તો હૃદયસ્પર્શી વાત કહું ને તો કદાચ સૌથી વધારે ખુશી મને થઈ. એક વસ્તુ કે જ્યારે જ્યારે મારા ફોન પર વાત થતી હતી ને તો મને એમ થતું કે હવે મારે એમને કઈ રીતે સમજાવવું પડે. મારા ફોન પર વાત થાય ને તો બાપુ ફોન લઈને મારા મધાને લોન આપી દેતા હતા કે લો તમે વાત કરો શું કહે છે. અત્યારે મને ખરેખર રહ ના શું એટલે એટલો એ થયું છે ને કે ખરેખર ભગવાને આ કાર્ય વધારે વધારે લોકોને બેનિફિટ પહોંચે ને લોકો સક્સેસ થાય અને વધારે લેવા લોકોને તમારા સેવાનો લાભ મળે હું એવું ઈચ્છું છું.